બહેના ગુજરાત રમખાણોના કેસ બાદ નિર્દોષ લોકોને ફસાવવા અને ગુજરાતને બદનામ કરવાના પુરાવા સાથે ચેડા કરવાનો કેસ અમદાવાદની કોર્ટમાં ચાલશે। આ કેસમાં આરોપી તિસ્તા સેતલવાડની અરજી પર મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટે સુનાવણી કરી અમદાવાદની આ કોર્ટમાં મોકલી આપ્યો। સેતલવાડે કોર્ટ બદલવાની વિનંતી કરી। સેતલવાડ ઉપરાંત રાજ્યના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક આર બી શ્રીકુમાર અને ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ આ કેસમાં આરોપી છે। ગુજરાત રમખાણને લગતા કેસમાં ગુજરાત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્યોને એસઆઈટીની ક્લીન ચીટને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી। ત્યારબાદ અમદાવાદ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય વિરુદ્ધ એફઆઈઆર નોંધી। ત્યારબાદ મામલાની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી। એસઆઈટીએ તપાસ કર્યા બાદ વર્ષે 21 સપ્ટેમ્બરે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી। અમદાવાદ પોલીસે એફઆઈઆર નોંધ્યા બાદ જૂન 2022માં સેતલવાડ અને શ્રીકુમારની ધરપકડ કરી અને હાલમાં જામીન પર બહાર છે। ત્યારે ભટ્ટ કસ્ટોડિયલ ડેથ કેસમાં ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની પાલનપુર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે। આજીવન કેદ અથવા 7 વર્ષથી વધુ સજા ધરાવતા તમામ કેસ સેશન્સ કોર્ટમાં ચાલવામાં આવે છે। આ કોર્ટની સુનાવણી કોર્ટમાં થશે। 27 ફેબ્રુઆરીએ તિસ્તા સહિતના આરોપીને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવશે। વિદેશને ફંડિંગમાં ગોટાળાનો આરોપ છે। ગુજરાત પોલીસ વિદેશી ડોનેશનના કેસમાં સીબીઆઈની તપાસ વર્ષ 2013માં તિસ્તા સેતલવાડ નોંધાઈ હતી, તો 12 લોકોએ તિસ્તા વિરુદ્ધ ફરિયાદ કરી હતી। મ્યુઝિયમ બનાવવા માટે ઉભી કરાયેલી રકમની ઉછપાત કરવાનો આરોપ લગાવ્યો। ગુલબર્ગ સોસાયટીમાં મ્યુઝિયમ બનાવવા માટે વિદેશી ભંડોળ એકત્ર કરવામાં આવ્યું, તો સ્થાનિકોનો આરોપ છે કે વિદેશી ભંડોળ એમના સુધી પહોંચ્યું ન હતું। નાણાવટી શાહે કમિશન સમક્ષ 9 એફિડેવિટ દાખલ કરી। મોટાભાગની એફિડેવિટ ઝાફિયા ઝાફરીની ફરિયાદના આધારે કરવામાં આવી હતી। સોગંદનામામાં રજૂ કરાયેલી કોઈ પણ વિગતો એમણે વ્યક્તિગત રીતે પ્રાપ્ત કરી ન હતી, તો એફિડેવિટ હોદ્દાની રૂપિયા 3 જી એફિડેવિટની વિગતો શ્રીકુમાર રાજ્ય સરકારે એમને સામે આરોપો મૂકવાનું શરૂ કર્યું। શ્રીકુમાર એસઆઈટીને જણાવ્યું કે ઘણા મૌખિક આદેશો મળ્યા। શ્રીકુમારે દાવો કર્યો કે ઘણા આદેશો ગેરકાયદેસર હતા, તો ભારતના બંધારણની ભાવના વિરુદ્ધના હતા। શ્રીકુમારે 16/4/2002 થી 19/9/2002 સુધીના મૌખિક સૂચના રેકોર્ડ કરવા માટે રજિસ્ટરમાં છેડછાડ કરી। શ્રીકુમારે તત્કાલીન આઈજીપી ઓપી માથુરે આપ્યું હતું, તો સીએમ આવાસ પર મીટિંગમાં હાજરી આપવાનો દાવો આપ્યો, જોકે સંજીવ ભટ્ટ મીટિંગમાં હાજર ન હતા। 20/12/2011ના રોજ જસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ મહેતા કમિશનને ખોટો કેસ ફોકસ કર્યો હતો, તો એસઆઈટીના રેકોર્ડે સાબિત કર્યું કે આ ફેક મેસેજ બનાવવામાં આવ્યો હતો। વ્યક્તિઓને ખોટી રીતે ફસાવવાનો તેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે, તો બનાવટી છેડછાડ કરેલા ફેક્સ પણ તેમના દ્વારા બતાવવામાં આવ્યો। તો 27 ફેબ્રુઆરીએ સેશન્સ કોર્ટમાં કેસ ચાલશે। ક્રાઇમ બ્રાન્ચે જૂન 2022માં આ અંગે કેસ નોંધ્યો હતો, તો હવે આગળ તિસ્તા સેતલવાડ સામે અમદાવાદની કોર્ટમાં કેસ ચાલશે। સેતલવાડે વિરુદ્ધ કોર્ટમાં કેસ ચાલવામાં જઈ રહ્યો છે, ત્યારે કસ્ટોડિયલ તેમના જ્યુડિશિયલ આપવામાં સેતલવાડ અને 2 ભૂતપૂર્વ આઈપીએસ અધિકારીઓ સામે આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો। તિસ્તા સેતલવાડનો આ કેસ ખૂબ જ જૂનો છે, જેને લઈને અપડેટ સામે આવી છે। ગુજરાત રમખાણોના કેસ બાદ નિર્દોષ લોકોને ફસાવવા અને ગુજરાતને બદનામ કરવાના પુરાવા સાથે ચેડા કરવાનો કેસ અમદાવાદની કોર્ટમાં ચાલશે। આ કેસમાં આરોપી તિસ્તા સેતલવાડની અરજી પર મેજિસ્ટ્રેટ કોર્ટે સુનાવણી માટે અમદાવાદની કોર્ટમાં કેસ મોકલી આપ્યો છે। તો આ બાબતે વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા એડિટર અભિજીત ભટ્ટ। અભિજીતજી, જણાવશો જે પ્રકારની આ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો, ત્યારે હવે ઘણા સમય બાદ તિસ્તા સેતલવાડના કેસને અમદાવાદની સેશન્સ કોર્ટમાં મોકલવામાં આવ્યો છે, શું છે વધુ વિગતો? બિલકુલ જણાવી દઉં તો જે રીતે તિસ્તા સેતલવાડ નો જે કેસ છે, એમાં ખાસ કરીને જે એને ગુજરાતના જે 2002ના રમખાણ હતા ગોધરા કાંડ પછીના, એ દરમિયાન મુસલમાન પરિવારોને ઉશ્કેરીને જે પ્રકારે એને તિસ્તા સેતલવાડે આખું કારસું રચ્યું, તો કોંગ્રેસ સાથે મળીને એવો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો, અને જે એ સંદર્ભમાં ગયા વર્ષે જૂન મહિનામાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી તિસ્તા સેતલવાડની મુંબઈથી એમના નિવાસસ્થાનેથી, અને સાથે સાથે 2 ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી આર બી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટને પણ ધરપકડ કરવામાં આવી હતી। અને આ કેસની બાબતમાં જે પ્રકારે
એ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડીને તપાસ કરી હતી અને તપાસમાં બધા જે પર્દાફાશ થયો હતો અને જે પ્રકારે તીસ્તા શીતલવાડના નજીકના ગણાતા તેમનો જમણો હાથ ગણાતા તેમના સાથીદારે પણ આ બાબતે ખુલાસો કર્યો હતો. તેમાં સ્પષ્ટ કર્યું હતું કે કોંગ્રેસ પાસેથી એવો આરોપ મૂક્યો હતો કે કોંગ્રેસ પાસેથી ભાજપને અને એ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સરકારને બદનામ કરવાને ઉથલાવી પડવા માટે જે પ્રકારે નાણાકીય ભંડોળ લીધું હતું એનજીઓના નામે, તીસ્તા શીતલવાડના પોતાના એનજીઓના નામે, અને જે પ્રકારે જે પીડિતો હતા ગોધરા કાંડના રમખાણોના એ પીડિતોને મદદરૂપ થવા માટે પણ જે પ્રકારે દેશ વિદેશમાંથી ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું, પરંતુ આ ફંડનો યોગ્ય ઉપયોગ કરવામાં નહોતો આવ્યો અને તેની સાથે સાથે સરકારને બદનામ કરવાનું પણ એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું. ત્યારે આ સંદર્ભે તપાસના અંતે જયારે પુરાવા બધું સાબિત થયું હતું, જે પ્રકારે તેમની સામે કેસ ચાલ્યો અને તેમને જેલમાં સજા કરવામાં આવી, ત્યારે અત્યારે હાલમાં તીસ્તા શીતલવાડ જામીન કરી છે, મુક્ત કરવામાં આવે છે. પરંતુ આગામી 27 ફેબ્રુઆરીએ અમદાવાદની સેશન્સ કોર્ટમાં આ બાબતનો જે કેસ છે તેની સુનાવણી હાથ ધરવામાં આવશે, કારણ કે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે આ કેસની સુનાવણી અમદાવાદમાં થવી જોઈએ અને પોતાના અમદાવાદની સેશન્સ કોર્ટમાં 27 ફેબ્રુઆરથી આ કેસની સુનાવણી થશે. ત્યારે ચોક્કસ એવું લાગ્યું છે કે આ જે 2002ના રમખાણોના મામલે તીસ્તા શીતલવાડ આની કંપની જે છે તેને સામે જે કાયદેસર કાર્યવાહી કરવાની છે તેમાં વધારે ને વધારે કડક ફંદા અપનાવવામાં આવે અને જે પ્રકારે તેમની સામેની આક્ષેપો છે, તેમની સામેના પુરાવા પણ છે, ત્યારે ચોક્કસ આવનારા સમયમાં સેશન્સ કોર્ટમાં આ સુનાવણી હાજર રહેશે અને જેમાં જો કોર્ટમાં આ કેસ ગ્રાહ્ય રાખશે કોર્ટ અને તેમાં સજા થવાની પણ શક્યતાઓ નકારી શકાતી નથી. જી રાધા જી, અભિજીતજી આ બાબતે અમને માહિતી આપવા બદલ આપનો ધન્યવાદ. તો જે પ્રકારે તીસ્તા શીતલવાડનો કેસ હવે ત્યાં પહોંચી ચૂક્યો છે, ગુજરાતની કોર્ટમાં જઈ અને ત્યાં કેસ ચાલશે. સમાચારમાં આગળ વધીએ.